યુટ્યુબમાં માં ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. ધનતેરસના પાવન પર્વ પર સર્વેને શુભકામનાઓ. ભુજ શહેરના દરબારગઢ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ અને મહિલાઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. ભુજ શહેર મધ્યે આવેલા દરબારગઢના સ્વામિનારાયણ મંદિર ખાતે મુક્ત જીવન સ્વામી બાપાને મણિનગરમાં ઘનશ્યામ મહારાજે પધરાવ્યા, જેને 75 વર્ષ પૂર્ણ થયા. તેના અમૃત મહોત્સવ પર્વે દિવાળી મહોત્સવની ઉજવણી થશે, જેમાં આ નિમિત્તે સાંખીયોગી બહેનો અને સંતો દ્વારા વિવિધ અન્નકૂટ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ બહેનો દ્વારા મંદિરના પ્રાંગણમાં અવનવી ડિઝાઇનમાં રંગોળી પણ પૂરવામાં આવી છે. આમ આ મહોત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ભાવિકો આ મહોત્સવનો લાભ લેશે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોક શ્રી મુક્તજીવન સાંઈબાપા એ મણિનગરમાં ઘનશ્યામ મહારાજને પધરાવ્યા, એને 75 વર્ષ પૂરા થયા એને અમૃત મહોત્સવ પર્વે, અને જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીને 175 વર્ષ પૂરા થાય છે એમ નિમિત્તે આ વર્ષે દિવાળી મહોત્સવ ઉજવવાનો છે. એમાં આપણે જોઈ રહ્યા છીએ કે નીચે ભગવાનના 15 ફૂટના ચરણારવિંદ, એમાં ચિહ્નો અને રંગોળી પૂરતે દીકરીઓ અને અંકોટને તૈયાર કરતા મહિલા મંડળ, સંતો અને બધા રંગોળીઓની સેવા કરતા જોઈ રહ્યા છીએ. ભુજના હાડસમાં જુબેલી ગ્રાઉન્ડથી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમવાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે terracerestaurant.com. આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લહાવો લઈ શકો છો. કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે terracerestaurant.com. અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા, પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. terracerestaurant.com માં સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે. અહીં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા આજે જ પધારો. સનરાઈઝ એપાર્ટમેન્ટ, જીબીની સામે, ભુજ, કચ્છ.